नमस्कार, जय मां मादी। बाळको, आजे कयो विषय खोलवानो छे? गुजराती भाग बे, पेज नंबर छे 54। पेज नंबर केटला छे? 54 छे ने। एमां शुं करवानो छे आजे? तो के अथी अहां सुधीना स्वरनी ओळख। हवे तमे कथिकनो मूळाक्षर तो ओळखी लीधो, थई गयो ने? कथिकનો મૂળાક્ષર તો તમારે બધાયને થઈ ગયો। હવે આપણે શું કરવાનું છે? તો કે સ્વર ઓળખવાના છે। તો સ્વર ઓળખવાના છે। આપણે કથિકનો ઓળખી લીધા કે ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, એવી રીતના। તો હવે આપણે થઈ સ્વર ઓળખવાના। તો શું છે સ્વરમાં? તો કે અ અજગરનો અ। તો જુઓ, અહીંયા તમને અજગરનો અ દોરેલો આપ્યો છે, છે અજગર, અને પછી અ અગરબત્તીનો અ। બાળકો, આમાં તમને ખાલી ઘૂંટવાનું જ આપ્યું છે, પણ તમારે સ્લેટમાં આ લખવાનું પણ છે। જ્યારે આ બધું ઘૂંટાઈ જાય ત્યારે સ્વર તમારે સ્લેટમાં લખવાના છે। અત્યારે બધા એ બુક ખોલવાની છે, હાથમાં પેન્સિલ રાખવાની છે, અને મારી સાથે હું બોલાવતી જાઉં એમ બોલવાનું છે અને ઘૂંટવાનું છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। અ અજગરનો અ, માથે માથે સરખું ઘૂંટવાનું છે। અ અગરબત્તીનો અ, અ અજગરનો અ કર્યો। અ પછી શું આવે? તો કે આ આગ ગાડીનો આ, શું આવે? અ કરી અને પાસે લીટો હોય એને આ કહેવાય, એટલે આ આગ બોર્ડનો આ, આ આગ ગાડીનો આ, આ આગ ગાડીનો આ, આ આગ બોર્ડનો આ, થઈ ગયો। અ કરીને પાસે લીટો એને આ આગ ગાડીનો આ કહેવાય। તો આ પછી શું આવે? તો કે ઈ ઈયળનો ઈ, ઈ ઈયળનો ઈ, ચાલો ઈ ઈયળનો ઈ, ઈ ઈયળનો ઈ, ઈ ઈયળનો ઈ, ઈ ઈસ્ત્રીનો ઈ પણ થાય। હવે શું આવે? તો કે ઈ ઈસનો ઈ, ઈ ઈયળમાં જરાક વાળવાનું, ઈસમાં વધારે વાળવાનું, ઈસમાં વધારે વાળવાનું, ચાલો ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈસનો ઈ, ઈ ઈશ્વરનો ઈ, ઈશ્વર એટલે ભગવાન। હવે ઉ ઉત્તરનો ઉ, શું આવે? ઉ ઉત્તરનો ઉ, ચાલો ઘૂંટો ઉ ઉત્તરનો ઉ, ઉ ઉત્તરાયણનો ઉ, ઉ ઉત્તરનો ઉ, ઉ ઉત્તરના ઉમાં અડધો જ તમારે વળાંક આપવાનો છે, તગડે ત્રણ કરીને ઉપર લગી જ લઈ જવાનો, પાછળ કોઈ લઈ જવાનો નહીં। હવે ઉ ઊનનો ઉ અને ઉ ઊંટનો ઉ, ચાલો ઘૂંટો ઉ ઊનનો ઉ, ઊનનો ઉ, ઊનનો ઉ, કર્યો બધાએ ઊનનો ઉ? ચાલો પેજ ફેરવો પાછળ। હવે શું આવે છે? તો કે રુ ઋષિનો રુ, શું આવે છે? તો કે રુ ઋષિનો રુ, રુ ઋષિનો રુ, રુ ઋતુનો રુ, કર્યો। હવે
એ એરણનો એ, શું આવે? એ એરણનો એ. ચાલો કરો. એ એરણનો એ, એ એરણનો એ. અ કરી અને માથે લીટો, એને એ એરણનો એ કહેવાય. એ એરણનો એ. ચાલો નીચે જોવો શું છે. ઐ ઐરાવતનો ઐ, અ કરવાનો અને માથે બે લીટા છે ને, અ કરીને માથે બે લીટા. ચાલો કરો. ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ. જો થઈ ગયો ઐ ઐરાવતનો ઐ. હવે સામા પેજે જોવો તો કે શું કહે છે. ઓ ઓશિકાનો ઓ અને ઓ ઓઝારનો ઓ. શું છે? ઓ ઓશિકાનો ઓ. ચાલો મારી સાથે ઘૂંટો. અ કરવાનો, એક પાસે લીટો કરવાનો અને એક ઉપર લીટો કરવાનો. પાસે લીટો કરી અને ઉપર લીટો કરવાનો. ચાલો. ઓ ઓશિકાનો ઓ, ઓ ઓશિકાનો ઓ, ઓ ઓશિકાનો ઓ. ચાલો થઈ ગયો. હવે શું છે? અવ ઔષધનો અવ. ઔષધ એટલે દવા. તમે દવા ઘણાને શરદી તાવ એવું હોય ત્યારે પીવો છો ને. અવ ઔષધનો અવ એટલે અ કરવાનો, પાસે લીટો કરવાનો અને બે ઉપર લીટા કરવાના. શું કહેવાય? અવ ઔષધનો અવ. ચાલો કરો. અવ ઔષધનો અવ, ઔ ઔષધનો અવ, ઔ ઔષધનો ઔ. થઈ ગયો. હવે શું છે? તો કે આમ આમ અંજીરનો આમ અને આમ અંગૂઠાનો આમ. તો ચાલો ઘૂંટો. અ કરવાનો અને માથે મીંડું. તો કરો. આમ આમ અંગૂઠાનો આમ, આમ અંજીરનો આમ, આમ અંજીરનો આમ. અ કરીને માથે મીંડું. હવે અહા, તો નમઃ. નમસ્કાર કરી એને સંસ્કૃતમાં નમઃ એમ બોલાય. એટલે અ કરવાનો અને આગળ બે મીંડા. જુઓ અ કરેલો છે, આગળ બે મીંડા કરો. ચાલો. અને આગળ બે મીંડા અહા, અને આગળ બે મીંડા અહા, અને આગળ બે મીંડા અહા. આને કહેવાય નમઃ. શું કહેવાય? નમઃ. જોવો બાળકો, આપણે અહીંયા અથી અહાના સ્વર ઓળખા અને હુઈટા ને બોલ્યા. આપણે બધાય સ્વર ઓળખી લીધા, બોલી લીધા ને. તમારે પાછા ફરીથી રિવિઝન કરવું છે તો મારી સાથે જોવો. અ અજગરનો અ, આ આગબોડનો આ, ઈ ઈયળનો ઈ, ઈ ઈસનો ઈ, ઊ ઉત્તરનો ઊ, ઊ ઉન્નો ઊ, રુ ઋષિનો રુ, એ એરણનો એ, ઐ ઐરાવતનો ઐ, ઓ ઓશિકાનો ઓ, ઔ ઔષધનો ઔ, આમ અંબરનો આમ, અને આગળ બી મીંડા આહા, એટલે કે નમઃ. ચાલો આપણે સ્વર બોલી લીધા, ઓળખી લીધા ને.
હવે બાળકો જુઓ, અહીંયા સી ડબલ્યુમાં તમને સ્વર આપ્યા હતા, અહીંયા તમારે ઉપર તારીખ લખવાની છે. શું લખવાનું છે? કઈ નાખવાની છે? 19/4/2021. બધાય પેજમાં તમારે એ તારીખ નાખવાની છે. 19/4/2021. 19/4/2021. ચાલો બાળકો, સ્વરને ઓળખી લીધા, બધાને લખતા આવડી જશે ને. થેન્ક યુ.